तो नमस्कार विद्यार्थी मित्रों, आप सौनों फरी एक वार स्वागत है ऑक्सफोर्ड स्कूल ऑफ साइंस कॉमर्स विभाग धोरण 12 विषय आंकड़ाशास्त्र चैप्टर नंबर 1 संभावना। आ चैप्टर नी अंदर आपणे जे छेले जे दाखलाओ गण्या एमां खास करीने परस्पर निवारक अने निशेष रकम में आपेलू होय अने एमां पण कोईपण जातनी घटनाना जवाब आप्या न होय एटले के बधी घटनाओ अज्ञात होय एना विषेना आपणे छेला दाखला छेला चेप्टरनी अंदर आपणे दाखला जोया। आजे पण थोड़ाक एवा ज प्रकारना गाणितिक दाखलाओ गणवाना छे अने एनी साथे साथे थोड़ाक बीजा प्रकारना दाखलाओ जोवाना छे। अत्यार सुधी जे आपणे दाखलाओ गण्या आखा चेप्टरनी हूँ वात करूँ तो अत्यार सुधी क्या क्या सूत्र आव्या छे अपना चेप्टर नी अंदर, तो कि अत्यार सुधी सौथी पहला कोईपण एक में सूत्र लखायु हो तो ये क्यों लखायु तू तो कि एम ना छेद में एन, तो कि भाई आ एम ना छेद में एन एटले शू तो कि गुजराती में शू कहवा एम ने तो कि सानुकूल परिणाम। अने एन जे छे इने गुजराती में सादी भाषा में शू कहवाय तो के कुल परिणाम। एम एटले सानुकूल परिणाम अने एन एटले तो के कुल परिणाम। आ सूत्र नो उपयोग करीने लगभग आपणे घणा बधा दाखला जोई लीधा। आ सूत्र नो उपयोग करीने स्वाध्याय नंबर 1.2 नी अंदर तो आ सूत्र नो भरपूर आपणे उपयोग करीने दाखला जोई लीधा। पछी तो के सरवाळा नो नियम, तो कि सरवाळाना नियम अंदर टोटल आपणे 6 सूत्र જોઈ લીધા। तो कि બે ઘટના આપી હોય, બે ઘટના આપી હોય તો તમારું ઓછામાં ઓછી એક ઘટના મેળવવા માટેનું સૂત્ર, ત્રણ ઘટના આપી હોય એમાં પણ ઓછામાં ઓછી એક ઘટના મેળવવા માટેનું સૂત્ર, તો કે આ બે સૂત્રોનો ક્યારે ઉપયોગ કરતા, તો કે દાખલાની રકમમાં જો અથવા શબ્દોનો પ્રયોગ કર્યો હોય કાં તો ઓછામાં ઓછી ઓછામાં ઓછી શબ્દાવલીનો જો પ્રયોગ કરવામાં આવ્યો હોય, જો આ બંનેમાંથી કોઈ પણ એક શબ્દનો દાખલાની રકમની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો હોય અને જો બે ઘટના હોય તો આપણે આ સૂત્ર આખું જે સૂત્ર મેં લખાવ્યું હતું એનો ઉપયોગ કરતા, ત્રણ ઘટના આપી હોય તો આ આખું જે સૂત્ર છે એનો આપણે ઉપયોગ કરતા। આની સિવાયના પણ સરવાળાના નિયમની અંદર મેં ટોટલ આની સિવાયના 6 બીજા સૂત્ર પણ લખાવ્યા હતા, બરાબર છે। પછી તો કે એ જે 6 સૂત્ર, એક આ સૂત્ર અને એની સિવાય મેં એક વાત કરી હતી કે એ છેદ બી, જ્યારે સૌ પ્રથમ જ્યારે આપણે ચેપ્ટરની શરૂઆત કરી હતી ત્યારે પાઠ્યપુસ્તકની અંદર શરૂઆતના જે કાંઈ 5-6 પેજની આપણે જે સમજ મેળવી હતી એ સમજની અંદર એ છેદ બીનો ઉપયોગ આવતો હતો જેને છેદ ઘટના કહેવાય, બરાબર। અને આ સૂત્ર આનો અર્થ શું થાય તો કે બંને શબ્દ લખવું હોય તો તમારે એવું માની લેવાનું રહે કે આ ઘટના એ છેદ બી છે। જો રકમની અંદર કેવું લખ્યું હોય કે બંને શબ્દ એવો શબ્દનો ઉલ્લેખ કર્યો હોય તો તમારે એ ઘટનાને શું કહી દેતા, તો કે એ છેદ બી ઘટના છે એવું કંઈ તમે કહી દેતા, બરાબર। ટૂંકમાં ઇન શોર્ટ મારો કહેવાનો ભાવાર્થ શું, તો કે એક આ સૂત્ર સરવાળાના નિયમના કુલ 6 સૂત્ર, બધાએ લખતો નથી તમે જાણો જ છો, સરવાળાના નિયમના કુલ 6 સૂત્ર અને એક એ છેદ બીની તમે સમજણ મેળવીશ અત્યાર સુધી, બરાબર। હવે થોડીક વધારે પડતી તમારે સમજ મેળવવાની જરૂર પડશે। હવે હું હવે જે ચર્ચા કરું છું એની એમાંથી અમુક ચર્ચાઓ ભૂતકાળમાં થઈ ગઈ છે, અમુક ચર્ચાઓ ભૂતકાળમાં નથી થઈ, તો આપણે તમામ પ્રકારની બાબતો સમજી લઈએ જેથી કરીને આવનારા દાખલાઓની અંદર ક્યુ સૂત્ર મૂકવાનું થાય અને એની કઈ સમજ છે એના વિશે આપણી પાસે ભરપૂર જાણકારી રહે। તો અત્યાર સુધી આપણે આટલો કાર્યક્રમ કર્યો છે, એક તો આ મુખ્ય સૂત્ર એમના છેદમાં એન, સરવાળાના નિયમના 6 સૂત્ર અને એ છેદ બીની સમજ આપણે મેળવી લીધી છે। ઓકે।
હવે સાવ બેઝિકથી વાત કરું તો આવી વાત મેં કરી છે કે ભાઈ સંભાવનાનું ચેપ્ટર હોય, ચેપ્ટર સંભાવનાનું હોય તો જવાબ ક્યાંથી ક્યાં સુધી આવે? તો કે દાખલાનો જવાબ છે ને ઝીરોથી લઈ અને એક સુધી આવી શકે. સંભાવના આખું ચેપ્ટર, સંભાવનાના ચેપ્ટરની અંદર કોઈ પણ દાખલા આપણને આપેલા હોય તો સંભાવના ચેપ્ટરની અંદર ક્યાંથી ક્યાં સુધીના જવાબ આવી શકે? તો કે ઝીરો આવી શકે અને પ્લસ વન આવી શકે અને એની વચ્ચેના કોઈ પણ જવાબ આવી શકે. એક કરતાં મોટા જવાબ ન આવી શકે, ઝીરો કરતાં નાના જવાબે આવી શકે નહીં. પહેલાં તો આ બેઝિક વસ્તુ પૂરેપૂરી ધ્યાનમાં રાખવાની રહી. કેવું? તો કે ભાઈ સંભાવના ચેપ્ટરની અંદર કોઈ પણ પ્રશ્નનો જવાબ ક્યાંથી ક્યાં સુધી આવી શકે? તો કે શૂન્યથી લઈ એક સુધી આવી શકે. એકથી મોટો જવાબ ક્યારેય ન આવે, ઝીરોથી નાનો જવાબ ન આવે, અને બીજી વસ્તુ કે માઇનસમાંય કોઈ પણ જવાબ આવે નહીં. અત્યાર સુધીના તમામ દાખલાઓ જે આપણે ગણ્યા છે એની અંદર ચેક કરી લેવાની છૂટ. કોઈ દિવસ એક કરતાં મોટો જવાબ નહીં આવ્યો હોય, ઝીરો કરતાં નાનો જવાબ નહીં આવ્યો હોય, માઇનસમાં પણ કોઈ પણ જવાબ આવ્યો હશે નહીં. બરાબર? તો આ બહુ બેઝિક વસ્તુ છે. બરાબર? જો કોઈ પણ ઘટના અશક્ય હશે તો એનો જવાબ ઝીરો આવશે, અને કોઈ પણ શક્ય સનાતન સત્ય હશે, કોઈ પણ ઘટના એવી હશે કે ચોક્કસપણે થતી જ હોય, જેમ કે રોજ સૂરજ ઉગો, એ સનાતન સત્ય ઘટના છે, તેની સંભાવના હંમેશા પ્લસ વન જ હોય. બરાબર? અને જો કોઈ એવી ઘટના બને કે જે એ બને કે ન બને એના વિશે કોઈ તટસ્થતાથી કહેવામાં ન આવી શકતું હોય, એના જ આપણે દાખલા ગણવાના હોય. આપણે ભૂતકાળમાં આવી ચર્ચા કરી ચૂક્યા છીએ. બરાબર? તો બેઝિક વસ્તુ કઈ? તો કે ઝીરોથી એક સુધી જવાબ તમારો આવી શકે, એનાથી મોટો કે એનાથી નાનો જવાબ આવી શકે નહીં. ઓકે, ચાલો. હવે તમને કોકે એમ કીધું હોય કે પી ઓફ એ ડેસ્ક મેળવો, ડેસ્ક ઉપર એક નાનકડો લીટા જેવું, નાનકડા એકડા જેવું કરી દીધું હોય, શું કરી દીધું હોય, પી ઓફ એ ડેસ્ક મેળવવાનું કીધું હોય, તો આવું તમને પૂછ્યું હોય તો એનું સૂત્ર શું બને? તો કે જો આવું તમને પૂછ્યું હોય, પી એટલે પ્રોબેબિલિટી સંભાવના, અને એ ડેસ્ક પૂછી હોય, તો આને પૂરક ઘટના કહેવાય. તો આનું સૂત્ર શું બને? તો કે વનમાંથી તમારે પી ઓફ એ લેસ કરી નાખવાનું રહે. શું કરી નાખવાનું રહે? તમારે આનું જો તમારે પી ઓફ એ ડેસ્ક મેળવવાનું હોય તો તમારે શું કરી લેવાનું રહે? તો કે પ્લસ વનમાંથી તમારે પી ઓફ એ બાદ કરી નાખવાનું રહે. માની લો કે રકમની અંદર તમને એમ કીધું હોય કે પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 0.4 છે, તો તમારે એકમાંથી 0.4 બાદ કરી નાખવાના રહે, એટલે તમારો જવાબ શું આવે એ ડેસ્કનો? તો કે 0.6. બરાબર? એવી જ રીતના તમને એવું પૂછ્યું હોય કે પી ઓફ બી ડેસ્ક, બરાબર, તો શું કરવાનું? તો કે તો તમારે એકમાંથી પી ઓફ બી લેસ કરી નાખવાનો. સાદું સિમ્પલ. આને વિરુદ્ધ ઘટના કહેવાય, પૂરક ઘટના કહેવાય. ડેસ્ક શબ્દ લખ્યો હોય ને એટલે એને પૂરક ઘટના કહે. તો આ એ ડેસ્કનું સૂત્ર 1 પી ઓફ એ થાય, બી ડેસ્કનું સૂત્ર 1 પી ઓફ બી થાય. તો તમને રકમની અંદર બી આપી દીધેલો હોય એમાંથી એક લેસ કરી નાખવાનો, જે જવાબ આવે એ ડેસ્કનો જવાબ હોય. ખ્યાલ આવે છે આખી બાબતનું? તો આ સૂત્ર તમારે ધ્યાનમાં રાખવાના છે. હવે આની અંદર સી હોય તો સીમાં આવી જ રીતનું કામ કરવાનું, જો આની અંદર ડી હોય તો ડીની અંદર આવી જ રીતનું કામ કરવાનું, એટલે હવે કોઈ વધારે આમાં ચર્ચા કરતો નથી. ડેસ્ક હોય એટલે 1 માઇનસ કરી નાખવાનું રહે. ઓકે, હવે તમને એમ કીધું હોય તફાવત ઘટના, તફાવત ઘટનાને સાંકેતિક ભાષાની અંદર આવી રીતના દર્શાવવામાં આવે, એ માઇનસ બી. તમને હવે ભવિષ્યની અંદર દાખલા આવશે ત્યારે
तमने आ तफावत घटना ने सांकेतिक भाषा नी अंदर शू कहवाय तो के ए माइनस बी क्यारे के एवुं पण बनी सके तफावत घटना एटले आमे थई सके बी माइनस ए ए माइनस बी एने तफावत घटना कहवाय बी माइनस एने तफावत घटना कहवाय हवे जो आजे मैं पद लिखू एनु समानार्थी पद एक आवी थाय पी ऑफ ए छेद बी डेस आनो अने आनो अर्थ बे सरखो आनो अने आना अर्थ में कोई फेरफार नहीं जो मैं शू लिखू बी डेस अने अहीं शू लिखू तो के ए माथी बी नी बाद बाकी तो के एवी एवी आपणे घटना जोवे छे के जेनी अंदर संपूर्णपणे ए ज होवो जोईए बी होवो जोईए नहीं एने तमारे बीजी रीतना लखवुं होय तो आवी रीतना लखी शको के कोई पण घटनानी अंदर तमारे संपूर्णपणे ए ज जोवे छे बी जोतो नथी અને જો તમને આવું બેમાંથી કોઈ પણ એક વસ્તુ તમને દાખલાની અંદર પૂછી હોય તો આનું સૂત્ર થાય આવું પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી તમને આ પૂછ્યું હોય તો એનું સૂત્ર પણ તમારે આ જ લખવાનું છે જો તમને આવું પૂછ્યું હોય તો પણ તમારે સૂત્ર આ જ લખવાનું છે આ બંને બાબતનો અર્થ આ જ થાય છે ख्याल आयो पछी तमने एवुं पूछ्युं होय के तमारे एवी घटना जोवे छे के जेनी अंदर बी ज होय ए होवो जोईए नहीं तो आनु समानार्थी शुं थाय तो के आम लखो के तमे आम लखो आ बेनो अर्थ सरखो તમને કોઈ પ્રશ્નની અંદર આવી રીતના પ્રશ્ન પૂછ્યો હોય કે તમને કોઈ પણ દાખલાની અંદર આવી રીતના પ્રશ્ન પૂછ્યો હોય બેયનો અર્થ તમારે સરખો જ થાય એવું સમજવાનું છે અને આ બેયનું સૂત્ર શું થાય તો કે આની કરતાં વિપરીત આની કરતાં વિપરીત એટલે તો કે અહીંયા આવી જાય પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી જો આ એ છેદ બી એ છેદ બી કોમન રહ્યો બેની વચમાં માઇનસની નિશાની છે ઈ એ કોમન રહી પણ ખાલી આગળ ફેરફાર થયો અહીંયા પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી છે અહીંયા પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી છે બે જગ્યાએ છે તો એ છેદ બી જ બે જગ્યાએ છે તો માઇનસની નિશાની જ પણ અહીંયા આગળ એક જગ્યાએ એ છે તો એક જગ્યાએ બી છે તો આ બાબતને સંપૂર્ણપણે મગજમાં ઉતારી લેવી પડે ચારે ચાર બાબત હવે તમને કોક પાંચમી બાબત આવી ગઈ કે તમે આવું કંઈક ગોતો પી ઓફ એ ડેસ છેદ બી ડેસ આનો અર્થ શું થાય ખબર કે ઘટના એ ન બનવી જોઈએ ને ઘટના બી એ ન બનવી જોઈએ આવું તમને પૂછી લે કોક દાખલાની અંદર હું પૂછી લે તમને કંઈક અમુક પ્રકારે વર્ણનના સ્વરૂપની અંદર તમને પ્રશ્ન પૂછેલો હશે અને પછી છેલ્લે હળવેક દઈને હું પૂછી લેશે કે પી ઓફ એ ડેસ છેદ બી ડેસ મેળવો તો આના બરાબર આમે થાય શું તો કે પી ઓફ એ યોગ બી અને આખા કાઉન્સનો ડેસ આ બે સરખું આવું પૂછી લે કે આવું પૂછી લે બે સરખું બરાબર તમને આવી રીતના પ્રશ્ન પૂછે કે આવી રીતના પ્રશ્ન પૂછે આ બેયનો અર્થ સરખો થાય અને આનું સૂત્ર શું બને તો કે આનું સૂત્ર આમ બને કે વન માઇનસ પી ઓફ એ યોગ બી એકમાંથી એ યોગ બી બાદ કરો એટલે તમને આ બેમાંથી કોઈ પણ પૂછ્યું હોય તમને મળી જાય ખ્યાલ આવે છે આખી બાબતનો તો આ બધું ધ્યાનમાં રાખવું પડશે પછી તમને આની કરતાં ઊંધું પૂછી લે આમ પી ઓફ એ ડેસ યોગ બી ડેસ જો આ બે ડેસ છે ને એ કાઉન્સની અંદર તો આના બરાબર શું થાય તો કે આના બરાબર આમ થાય પી ઓફ એ છેદ બી ડેસ કાઉન્સની બાર ડેસ આ પૂછે કે આ પૂછે બેયનો અર્થ કેવો થાય તો કે સરખો તો હવે તો કે આનું સૂત્ર શું થાય તો કે જો વન માઇનસ પી ઓફ એ છેદ બી જો આ સીધું મેં અહીંયા લખી નાખ્યું
खाली यहाँ डेस छे एटले वन माथी माइनस कर नाख्यू ज्यां ज्यां डेस्क आवे ने त्यांथी जो वन माथी माइनस थाय जो डेस्क आव्यू वन माथी माइनस थयू जो डेस्क आव्यू वन माथी माइनस थयू अहींया जोई लियो आमां आज पद लिखू छे अहींया जोई लियो आ पद ज अहींया लिखू छे पण आगळ आ डेस्क काढवा माटे हुं लिखू तो के एक माइनस ए योग बी अने अहींया एक माइनस ए छेद बी ख्याल आव्यो आखी बाबतनो तो आ तमाम सूत्रों तमारे मगज में राखवा पड़से मने ख्याल छे त्यां सुधी मैं आ पेलू बीजू त्रीजू अने चौथू आ चार बाबतनी चर्चा चेप्टरनी शुरुआत में करेली छे अने मैं तफावत घटना आवेली जती शुरुआतनी अंदर पेज नंबर लगभग 7-8 નંબરના પેજ આજુબાજુમાં આવી ચર્ચાઓ આવેલી હતી પૂરક ઘટનાઓ અને તફાવત ઘટનાઓ જેવી આ કોઈ દિવસ મેં તમારી સાથે ચર્ચા કરી નથી તો આ મેં ચર્ચા અત્યારે કરી દીધી કારણ કે હવે ભવિષ્યના દાખલાની અંદર હવે આ બધા સૂત્રોનો ઉપયોગ થશે ખ્યાલ આવ્યો તો ધ્યાનમાં એ રાખવાનું કે મુખ્ય સૂત્ર બહુ વાપરવાનું થતું હોય કયું તો કે એમના છેદમાં એન એટલે કે સાનુકૂળ પરિણામના છેદમાં કુલ પરિણામ એ લગભગ કોમન સૂત્ર છે ઘણા બધા સ્વાધ્યાયમાં ઘણા બધા દાખલાની અંદર એ સૂત્રનો ઉપયોગ થશે પછી તો કે ઓલા સરવાળાના નિયમના મેં તમને ઓલા જે છ સૂત્ર લખાવ્યા હતા પરસ્પર નિવારકના બે ને પરસ્પર નિવારક અને નિશેષના બે અને સરવાળાના નિયમની અંદર યોગ ઘટનાના બે ટોટલ છ ચેપ્ટર લખાવ્યા હતા લગભગ 25-27 પેજ ઉપર એ આવ્યું હતું સરવાળાનો નિયમ ઉપર મોટું હેડિંગ બાંધ્યું છે બરાબર અને ત્યારબાદ આ જે મેં છ સૂત્રો અહીંયા લખ્યા એને ધ્યાનમાં રાખવાના છે બરાબર આ બેને તમારે તફાવત ઘટના કહેવાનો છે આને તમારે કેવી ઘટના કે સોરી આને તમારે બેને પૂરક ઘટના કહેવાની છે ઉપરના બે સૂત્ર છે એ પૂરક ઘટના છે પૂરક ઘટના એટલે કે વિરુદ્ધ ઘટના અને આ બધી છે એ તફાવત ઘટનાને તમારે તરીકે જોવાની રહી ખ્યાલ આવ્યો તો આ છ સૂત્રોનો ઉપયોગ ભરપૂર હવેના દાખલાઓની અંદર થશે એટલે અત્યાર સુધી મેં જે તમને આ લેક્ચરની અંદર સમજ આપી એ સમજની અંદર લગભગ મેં અત્યાર સુધીની તમામ બાબતોની ચર્ચા કરી અને તમામ સૂત્રોની ચર્ચા અત્યારે મેં કરી હવે તમારી ઉપર છે કે તમારે આ બધા સૂત્ર યાદ રાખવા પડશે બરાબર એટલે ગમે ત્યારે ગમે એ બાબત આપણને રકમની અંદર પૂછી લે તો આપણી પાસે તૈયારી હોવી જોઈએ કે આપણને બધા સૂત્ર આવડતા હોવા જોઈએ ઓકે તમે લખી લ્યો પોઝ કરીને પછી આપણે દાખલા તરફ જઈએ હવે આ બધા સૂત્રોનો ઉપયોગ થશે આ નહીં તો આવનારા લેક્ચરોની અંદર પણ આ બધા સૂત્રોનો ઉપયોગ થશે જ હવે આવી જાઓ સ્વાધ્યાય નંબર 1.3 ની અંદર આપણે જે બે દાખલા બાકી છે અહીંયા સ્વાધ્યાય નંબર 1.3 પેજ નંબર હમણાં હું કહું એ પ્રમાણે પેજ પેજ નંબર 36 અને આ પેજ ઉપર આપણે દાખલા નંબર 12 બરાબર 8મો દાખલો એ બાકી છે મને ખ્યાલ છે આ જ લેક્ચરની અંદર આપણે એ જોઈ લેશું પહેલા દાખલા નંબર 12 ઉપર આવી જાઓ નિદર્શ અવકાશની ત્રણ ઘટનાઓ એ બી અને સી ત્રણ ઘટના છે પરસ્પર નિવારક અને નિશેષ છે આ ત્રણેય ઘટનાઓ કેવી છે તો કે પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે બરાબર આ બાબત બહુ અગત્યની અને ધ્યાનમાં રાખવા જેવી છે અને પરસ્પર નિવારક એટલે નિશેષ એટલે શું એ તમને ખ્યાલ છે છેલ્લા લેક્ચરમાં જોયું હતું એટલે છેલ્લા લેક્ચરમાં શું જોયું હતું કે જેટલી ઘટના આપી હોય એ બધાનો સરવાળો એક થાય એને પરસ્પર નિવારક અને નિશેષ ઘટના કહેવાય ઓકે હવે આપણને રકમ આપી શું તો કે જો પી ઓફ
सी डेस्क इज इक्वल टू 0.8 होय अने 3 पी ऑफ ए इज इक्वल टू 2 पी ऑफ ए डेस्क होय तो तमे पी ऑफ ए अने पी ऑफ बी बन्ने मेळवो बराबर આપણને આટલી બાબત આપી છે રકમની અંદર કે તમને પહેલાં એમ કહી દીધું છે કે ત્રણ ઘટનાઓ છે કઈ કઈ તો કે એ બી અને સી ત્યારબાદ તમને એમ કહી દીધું છે કે સી ડેસ્ક ખબર છે તમને એવું કહી દીધું છે કે સી ડેસ્ક કેટલો થાય તો કે સી ડેસ્ક થાય છે 0.8 ત્યારબાદ તમને એમ કીધું છે કે 3 પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 2 પી ઓફ એ ડેસ્ક થતો હોય તો તમે પી ઓફ એ અને પી ઓફ બી મેળવો બરાબર તો સૌ પ્રથમ એક કામ કરી નાખીએ જો હમણાં જ મેં તમને જે સૂત્ર લખાવ્યા એને આધારિત આ બાબત આપણને ખબર તો જો આપણે આ ગોતી શકીએ એમ છીએ શું તો કે પી ઓફ સી આપણને મળી જાય કેટલો તો કે 1 પી ઓફ સી ડેસ જે આપ્યું હોય એમાંથી એક બાદ કરો એટલે એની સિવાયનું તમને મળી જાય ઇન શોર્ટ કહેવાનો ભાવ અર્થ બીજો કાંઈ છે નહીં તમને જે આપ્યું હોય અને ડેસ્ક આપ્યું હોય એમાંથી તમે એક બાદ કરો એટલે ડેસ્ક વગરની તમને કિંમત મળી જાય તો આપણને પી ઓફ સી મળી જાય એમ છે 1 0.8 જોઈ લ્યો ડેસ્કની કિંમત કેટલી છે 0.8 એમાંથી એક બાદ કરી નાખો એટલે જો તમારો પી ઓફ સી મળી ગયો અત્યારે કેટલો થાય તો કે 0.2 ત્રણ ઘટના એ બી અને સી માંથી આપણને ઘટના સી મળી ગઈ છે કેટલી થાય ઘટના સી બરાબર તો કે ઘટના સી બરાબર 0.2 થાય બરાબર છે આટલી બાબત હવે તો કે હવે આપણને પરસ્પર નિવારક અને નિશેષની વાત કરી છે કોની વાત કરી છે પરસ્પર નિવારક અને નિશેષ છે પરસ્પર નિવારક અને નિશેષ હોવાથી આપણું સૂત્ર કયું બને તો કે પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી ઇઝ ઇક્વલ ટુ ઓલવેઝ 1 આ આપણું શું બને તો કે આ આપણું સૂત્ર બને એને અત્યારે સમજવા માટે હું તમને પરિણામ નંબર 1 એવું આપણને નામ આપી દઉં છું બરાબર હવે આ જે આપણું પરિણામ છે એની અંદર આપણને આની કિંમત જાણીએ છીએ આ બેની કિંમત આપણને ગોતવાની કીધી જો દાખલાની રકમ સમજવી હોય તો શું થાય તો કે ત્રણ ઘટના છે એ બી અને સી એ ત્રણેયનો જો તમે સરવાળો કરો તો 1 થાય એમાંથી આપણે સી કેટલો થાય એ જાણીએ છીએ કારણ કે હમણાં જ આપણે સીની કિંમત ગોતી લીધી 0.2 અને હવે આપણે ગોતવાનું શું રહ્યું તો કે પી ઓફ એ ને પી ઓફ બી બરાબર છે તો આટલી પરિસ્થિતિ છે આ રકમની હવે અહીંયા આવી જાઓ મેઇન મુદ્દો તો અહીંયા રમત તો અહીંયા જ રમાશે ક્યાં રમાશે રમત તો તમારી અહીંયા જ રમાવાની છે તો અહીંયા આવી જાઓ શું કહે છે કે 3 પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 2 પી ઓફ એ ડેસ્ક છે શું છે તો કે 3 પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 2 પી ઓફ એ છે આનું સૂત્ર મેં હમણાં કંઈક લખાવ્યું હતું જો આનું બરાબર તો જો એવું કંઈક એનો સૂત્રનો ઉપયોગ કરીએ તો એ જો તેથી 3 પી ઓફ એ બરાબર 2 ના 2 એમને એમ અને આનું કંઈક સૂત્ર આવું થાય જો આટલા પદનું સૂત્ર હવે જે કૌંસમાં લખવું એ થાય શું થાય તો કે 1 પી ઓફ એ આવું કંઈક સૂત્ર થાય કે ન થાય તો કે હા થાય હમણાં જ લખાવ્યું હતું બગડાનો બગડો એમને અને આજે મેં ચોખ્ઠું કર્યું એનું સૂત્ર શું થાય તો કે આ થાય મેં હમણાં જ લખાયું બરાબર તો કે હવે તો કે આ બે પદ વચ્ચેનો સંબંધ કેવો તો કે આ બે પદ વચ્ચેનો સંબંધ ગુણાકારનો એટલે કે આ બગડાનો અને આ આખા કૌંસનો સંબંધ કેવો તો કે ગુણાકારનો તો એનો અર્થ શું થાય તો કે બેનો ગુણાકાર આની અરે થાય ને બેનો ગુણાકાર આની સાથે થાય તો કરી નાખો જેટલું આપણાથી કામ થતું એટલું આપણે કરી નાખો
तो के 3 पी ऑफ ए इज इक्वल टू 2 एकु 2 अने पछी तो के गुणा आनो गुणाकार आनी आरे तो हूँ थाय तो के 2 पी ऑफ ए थाय के नहीं अने आ पाछा केवा थाय तो के माइनस थाय के नहीं प्लस माइनस माइनस जो तो आमा कोई ने कहीं वांधो तो के वांधो कहीं छे नहीं पछी तो के आ तगड़ो जो अहीं तगड़ो ई ओली बाजू जई हके एम छे के नहीं तो के आ जई ज हके तो के भाई तेथी p ऑफ a इज इक्वल टू 2 माइनस 2 p ऑफ a ना छेद मा 3 जो तो आऊ कैक थाय के नहीं अपनी पास जेटली माहिती छे एनी ऊपर थी आटलू आपणे अत्यारे करी चुक्या छीए तो आगळ गणतरी वधारीए छेले आ तगड़ो डाबी बाजू गुणाकारमां हतो ई जमणी बाजू छेदमां लीधो बगड़ो लगता भूलाई 2 पी ऑफ ए बराबर तो अत्यार सुधीनी गणतरी करी त्यार बाद आपणे जे आ परिणाम बनाव्युं हतुं एनी अंदर अपनी पास जेटली किंमत प्राप्त छे ए बधी किंमतों लखी नाखीए तो जो p ऑफ a प्लस p ऑफ b प्लस p ऑफ c बराबर 1 बराबर छे आ आपणा मुख्य सूत्रनी अंदर अपनी पास जेटली किंमतों हाजर छे एटली लखी नाखीए जे किंमतों अपनी पास नहीं होय एने स्थाने ईनी वस्तु रिपीट कर नाखशुं बराबर छे एक खाली अहींया बी छे એટલે અહીંયા બધી બી આવશે બસ બાકી તો બધું બરોબર જ છે રકમમાં જ બે વાર એ લખાઈ ગયો તો બાકી તો બધું પરફેક્ટ ઓકે ચાલ તો પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી બરાબર તો પહેલા પી ઓફ એ ની કિંમત છે આપણી પાસે ક્યાં જોવો તો પી ઓફ એ ની કિંમત પી ઓફ એ ની કિંમત નથી તો પી ઓફ એ એમ નો એમ લખી નાખો પી ઓફ એ એમ ને પ્લસ પી ઓફ બી પી ઓફ બી ની કિંમત જો આ રહી આપણી પાસે જો આ પી ઓફ બી ની કિંમત પી ઓફ બી બરાબર કેટલું થાય તો કે 2 માઇનસ 2 પી ઓફ એ ના છેદમાં 3 આ કોની કિંમત થઈ તો કે પી ઓફ બી ની તો અહીંયા પી ઓફ બી ના સ્થાને આ આપણે જે સમીકરણ બન્યું છે લખી નાખો 2 માઇનસ 2 પી ઓફ એ ના છેદમાં 3 પ્લસ પી ઓફ સી ની કિંમત છે આપણી પાસે હા સૌ પ્રથમ આપણે પી ઓફ સી જ મેળવો છે તો આ પી ઓફ સી લખી નાખો આપણા સૂત્રની અંદર કેટલો છે પી ઓફ સી તો કે 0.2 ઇઝ ઇક્વલ ટુ 1 બરાબર છે પી ઓફ એ ની કિંમત આપણી પાસે નથી એટલે પી ઓફ એ નો એ એવી રીતના એમને એમ રાખો પ્લસ પી ઓફ બી ની કિંમત આપણે અહીંયા બનાવેલી છે આ આવડી મોટી આખી કિંમત પી ઓફ બી ની છે તો મેં અહીંયા પી ઓફ બી ની લખી નાખી પી ઓફ સી ની કિંમત તો આપણી પાસે ચોક્કસ છે કેટલી છે તો કે 0.2 તો આ 0.2 લખી નાખ્યા ઇઝ ઇક્વલ ટુ 1 ના 1 એમને હવે તો કે આ 0.2 ડાબી બાજુ છે પ્લસમાં છે ઓલી બાજુ જાય તો માઇનસમાં થઈ જાય તો કંઈક આવું પદ બને પી ઓફ એ પ્લસ 2 માઇનસ 2 પી ઓફ એ ના છેદમાં 3 ઇઝ ઇક્વલ ટુ 0.8 તો કે 0.8 કેવી રીતના તો કે આ પ્લસ 0.2 ઓલી બાજુ જાય તો માઇનસ 0.2 થાય તો 1 માઇનસ 0.2 કરો તો તમારા 0.8 થાય તો કે થાય ઓકે હવે તો કે હવે આ બેનો આપણે સરવાળો કરવો છે કેનો તો કે આ પદનો અને આ પદનો સરવાળો કરવો છે તો તમે જાણો છો
के थई शके नहीं। शू काम? तो के आ पदनी अंदर छेदमां त्रण छे, आ प्रथम पदनी अंदर छेदमां त्रण नथी। जो सरवाळो करवो होय तो बेना छेद पहेला तो सरखा होवा जोईए। तो अहींया त्रण लावा होय तो तमारे अंशमां पण त्रण वडे गुणाकार करवो पड़े। तो आखू पद शू बने? तो के 3p(a) + 2-2p(a) ना बधायना छेदमां कॉमन त्रण इज इक्वल टू 0.8। बराबर छे? हवे बधायना छेदमां बे पदना छेदमां त्रण आवी गया छे, एटले हवे आ तगड़ाने तमे डाबी बाजूथी जमणी बाजूमां लई जई शको। अने तमे डाबी बाजूथी जमणी बाजू लई जाओ तो आ भागाकारनो ओली बाजू गुणाकार थाय। तो केवुं थाय? तो के 3p(a) + 2-2p(a) इज इक्वल टू 3×0.8। 3×0.8 કારણ કે આ 3 છે અહીંયા આવે તો એ ક્યાં આવશે? તો કે ગુણાકારમાં આવે। તો શું થાય? તો કે 3×0.8 એટલે કેટલા વધે? 8×3 = 24, 2.4। બરાબર છે? હવે જો આટલી વસ્તુ વધી છે, આપણે બધું ટૂંકું 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 સાદુરૂપ 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 જેટલું આપણી પાસે સાદુરૂપ આપવાની જગ્યા હતી બધું સાદુરૂપ આપી દીધું। હવે અહીંયા જુઓ, અહીંયા હું લખું છું? તો કે 3p(a) પ્લસમાં, અને અહીંયા શું છે? તો કે -2p(a) + 3p(a) -2p(a) 3p(a) માંથી 2p(a) બાદ થાય તો ફક્ત ને ફક્ત 1p(a) વધે। તો આ 1p(a) અહીંયા આગળ એકડો કરો તોય ચાલે, ન કરો તોય વાંધો નથી। ટૂંકમાં 1p(a) વધ્યા। કેવી રીતના 1p(a) વધ્યા? તો કે 3p(a) માંથી 2p(a) બાદ કર્યા। જો અહીંયા જે નિશાની છે -2p(a) હતા એટલે, બરાબર, એટલે બાદ બાકી કરી, અહીંયા પ્લસ છે તો એ પ્લસ વધ્યા, આ બગડો છે બોક્સની બહાર મેં બગડો કર્યો છે એ વધ્યો, અને બાકીના 2.4 વધ્યા। બરાબર? હજી એક આપણે સાદુરૂપ આપી શકીએ એમ છીએ આગળ હું। તો કે અહીંયા પ્લસ 2 છે, ઓલી બાજુ જાય તો -2 થઈ જાય, તો આવું કંઈક પદ બને p(a) ઇઝ ઇક્વલ ટુ 2 ઓલી બાજુ જાય તો એ માઇનસ થઈ જાય। તો પ્લસ 2.4માંથી -2 કરો એટલે 0.4 વધે। જો તો આપણને p(a) ની કિંમત મળી ગઈ। બરાબર? p(c) ની કિંમત ઓલરેડી આપણી પાસે છે જ, p(a) ની કિંમત અત્યારે આપણે મળી લીધી। હવે કોણ બાકી રહ્યું? તો કે હવે બાકી રહ્યો p(b). તો p(b) ગોતી નાખીએ। તો જો આપણી પાસે એક તૈયાર p(b) અહીંયા પડ્યો છે, જો આ કિંમત, આ જે આપણો p(b) છે એમાં આ કિંમત મૂકી દઈએ, તો લખી શકો કે p(b) ઇઝ ઇક્વલ ટુ 2-2p(a) ના છેદમાં 3 માં p(a) બરાબર 0.4 મુક્તા। બરાબર છે? તો આ કિંમત જે આપણી જે છે p(b) ની, એની અંદર કઈ કિંમત મૂકી દઈએ? તો કે આ p(a) ની કિંમત મૂકી દઈએ। જો તો આવું કંઈક થાય, p(b) ઇઝ ઇક્વલ ટુ 2-2×0.4। જો આ p(a) ની કિંમત આપણી પાસે છે તો 0.4, તો 0.4 ના છેદમાં 3। તો પહેલા ગુણાકાર કરી નાખો, p(b) ઇઝ ઇક્વલ ટુ 2-2×0.4 એટલે 0.8 ના છેદમાં 3। હવે તો કે અંશની બાદ બાકી કરી નાખો, તો p(b) બરાબર 2-0.8
बे माइनस 0.8 એટલે 1.2 અને એના છેદમાં 3 1.2 ભાગ્યા 3 કરો એટલે તમારા p ઓફ b ઇઝ ઇક્વલ ટુ પણ 0.4 વધે તો જોઈ લ્યો આપણી પાસે ત્રણેય કિંમત હવે આવી ગઈ આપણને જે પૂછ્યું હતું એ હવે આપણે જણાવી દઈએ કે p ઓફ a તેથી કરીને લખું છું તેથી p ઓફ a ઇઝ ઇક્વલ ટુ 0.4 p ઓફ b ઇઝ ઇક્વલ ટુ 0.4 અને p ઓફ c આપણને ખ્યાલ છે તો એ 0.2 અને આ ત્રણેયનો સરવાળો કરો તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે એક થઈ જવો જોઈએ જો એક થઈ જતો હોય તો તમારો જવાબ સાચો કારણ કે આપણને ખબર છે કે પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાની જ્યારે વાત થતી હોય ત્યારે હંમેશા જેટલી ઘટનાઓ આપણને આપેલી હોય એનો સરવાળો એક થવો જોઈએ તો જો છેલ્લે જે મેં જવાબ લખ્યો પી ઓફ એ પી ઓફ બી અને પી ઓફ સીનો એનો આપણે સરવાળો કરીએ તો +1 થઈ જાય છે એનો અર્થ એમ કે આપણો આ દાખલો 100એ 100% સાચો બોર્ડની અંદર આવો દાખલો પૂછાઈ ગયો હોય તો તમારો દાખલો સાચો છે કે ખોટો છે એ જાણવા માટે નીચે જે મેં ગણતરી કરી એ ગણતરી કરી નાખો એટલે તમને ખ્યાલ આવી જાય કે તમારો જવાબ સાચો છે તો કાલના લેક્ચરમાં આવા બે દાખલા ગણ્યા આવા એટલે તો કે પરસ્પર નિવારક અને નિશેષવાળા આજના લેક્ચરની અંદર એ પરસ્પર નિવારક અને નિશેષવાળો દાખલો ગણ્યો બરાબર એકવાર પોઝ કરી લ્યો ત્યારબાદ આપણે નેક્સ્ટ તરફ જઈએ આવા દાખલાની પ્રેક્ટિસ પાડવી પડે જો તમારી ગાણિતિક પ્રક્રિયા એટલે કે તમારું જો ગણિત 9માં 10માંનું જો થોડુંક નબળું રહી ગયું હોય તો આને 2-3 વાર દાખલો ગણવો જોઈએ અને મેં તમને કાલના લેક્ચરમાં કીધું હતું એ પ્રમાણે કે એક દાખલો આવો ગાણિતિક પ્રક્રિયાવાળો પૂછી લેશે કાલે 2 દાખલા ગાણિતિક પ્રક્રિયાવાળા કર્યા આજનો આ એક દાખલો ગાણિતિક પ્રક્રિયાવાળો થયો તો આવામાંથી કોઈ પણ એક દાખલો એ લોકો પૂછી શકે હજી આગળના સ્વાધ્યાયની અંદર પણ ગાણિતિક પ્રક્રિયાવાળા દાખલા આવશે છેલ્લો દાખલો વધ્યો એ જોઈ લઈએ દાખલા નંબર 8 ચાલો સ્વાધ્યાય નંબર 1.3નો છેલ્લો દાખલો જોઈ લઈએ દાખલા નંબર 8 રકમ વાંચું છું થોડોક વિશિષ્ટ પ્રકારનો દાખલો છે વર્ણન સ્વરૂપમાં તમને રકમ પૂછી છે પણ થોડોક વિશિષ્ટ પ્રકારનો છે રકમ વાંચીને તમને જણાવું શું કામ આ વિશિષ્ટ પ્રકાર છે એક રેસ્ટોરન્ટમાં ડિનર માટે આવતો યુવક પીઝા ઓર્ડર કરે તેની સંભાવના છે 0.63 કોલ્ડ ડ્રિંક ઓર્ડર કરે તેની સંભાવના છે 0.54 યુવક પીઝા અને કોલ્ડ ડ્રિંક્સમાંથી ઓછામાં ઓછું એક ઓર્ડર કરે તેની સંભાવના છે 0.88 મેં તમને 4-5 વાર કીધું છે કે ઓછામાં ઓછો શબ્દનો અર્થ શું થાય તો કે પી ઓફ એ યોગ બી થાય બરાબર તો એક કામ કરો તમારી ચોપડીની અંદર જ બરાબર પીઝા ઓર્ડર કરે 0.63 લખ્યું છે એની ઉપર લખી નાખો પી ઓફ એ પછી તો કે બીજી લીટીમાં 0.54 લખ્યું ત્યાં લખી નાખો બોક્સ સ્ક્રીન ઉપર પી ઓફ બી અને પછી પીઝા કે કોલ્ડ ડ્રિંકમાંથી ઓછામાં ઓછું એક ઓર્ડર કરે તેની સંભાવના આપી છે આપણને 0.88 તો 0.88ની ઉપર લખી નાખો એ યોગ બી બરાબર છે ઓછામાં ઓછું એક વસ્તુ ઓર્ડર કરે એનો અર્થ શું તો કે પીઝામાં કે કોલ્ડ ડ્રિંક્સમાંથી ઓછામાં ઓછું એક ઓર્ડર કરે એનો અર્થ તો કે એક વસ્તુ તેણે ઓર્ડર કરવી જ પડશે એકેય વસ્તુ ઓર્ડર નહીં કરે એ ચાલશે નહીં તો પહેલાં જે મેં આ 2 લીટી વાંચી છે એ પ્રમાણે હું એ લખી નાખું પીઝા ઓર્ડર કરે તેની
संभावना अटले के P ऑफ A इज इक्वल टू 0.63 पछी कोल्ड ड्रिंक ऑर्डर करें ऑर्डर करें तेनी संभावना छे P ऑफ B इज इक्वल टू 0.54 त्यार बाद ओछा मा ओछू एक वस्तु ऑर्डर करें बराबर एनी संभावना अटले के ओछा मा ओछू एक अटले P ऑफ A योग B नी संभावना आपने आपी छे 0.88 ओके चलो डन त्रण बाबत आपीश बराबर बे लीटी वाँची से मैं रकमनी अने आपने आ त्रण बाबतनी माहिती मिली तो त्रणे त्रण बाबत मैं बोर्ड पर लखी नाखी छे हवे ई मुख्य हूँ पूछवा मांगे छे ई आपणे जोवानुं रह्युं तो कोई एक दिवसे डिनर माटे आवेल युवक पिज़्ज़ा ऑर्डर करे पिज़्ज़ा अने कोल्ड ड्रिंक माथी फक्त एक ज वस्तु ऑर्डर करे तेनी संभावना मेळवो शुं कहे छे के कोई एक दिवसे युवक डिनर माटे आव्यो होय तो ई पिज़्ज़ा अने कोल्ड ड्रिंक माथी फक्त एक ज वस्तु ऑर्डर करवो जोईए एनी संभावना आपणे मेळवानी छे रकम वाचो जो कोई व्यक्ति रेस्टोरंट में जाए एनी पासे बे ज ऑप्शन छे क्या क्या का तो तारे पिज़्ज़ा खावाना अने का तो तारे कोल्ड ड्रिंक पीवानू तू पिज़्ज़ा ने कोल्ड ड्रिंक साथे नहीं लई सक जो ने चोखू छेली लीटी में कीधु के युवके पिज़्ज़ा अथवा तो कोल्ड ड्रिंक माथी बे माथी एक वस्तु ज ऑर्डर करवानी छे पिज़्ज़ा अने कोल्ड ड्रिंक माथी तमारे हूँ ऑर्डर करवानू बे माथी एक ज वस्तु तमारे ऑर्डर करवानी छे एनो अर्थ शू तो के युवक रेस्टोरंट में जाए तो ये पिज़्ज़ा ऑर्डर करे ने तो ये कोल्ड ड्रिंक ऑर्डर नहीं करी सके जो कोल्ड ड्रिंक ऑर्डर करशे ने तो पिज़्ज़ा ऑर्डर नहीं करी सके बे माथी एक ज अटले आ विशिष्ट प्रकारनो दाखलो छे हूँ शू कहूँ छू के रकमनी छेली लीटी तो वाँचो अटले तमने ख्याल आवे तमने छेली लीटी उपरथी तमने समझाय के रकम शू कहे छे रकमे एम कीधु छे के का तो ई युवके पिज़्ज़ा ऑर्डर करवाना छे अने खावाना छे અને કાં તો ઓર્ડર કરવાનો છે કોલ્ડ ડ્રિંક અને ઈ પીવાનું છે બે વસ્તુ સાથે મળશે નહીં આનો અર્થ શું થયો ખબર છે બે વસ્તુમાંથી એક વસ્તુ જે ખાઈ પી શકશે બે એક સાથે ખાઈ પી શકશે નહીં એટલે કે જો ઘટના એ બને એટલે કે પિઝા ઓર્ડર કરે તો 100 એ 100% ઈ કોલ્ડ ડ્રિંક નહીં પી શકે અને જો એ કોલ્ડ ડ્રિંક પીશે તો એ 100 એ 100% પિઝા ઓર્ડર કરીને ખાઈ શકશે નહીં આનો અર્થ શું થયો ખબર કોઈ એક ઘટના બને ને એ બીજી ઘટનાને બનાવતી અટકાવે અને જો કોઈ બીજી ઘટના બને ને તો એ પહેલી ઘટનાને બનતી અટકાવે બેયને સાથે બનવા ન દે એટલે આ બે ઘટના છે ને વિઘ્ન સંતોષી ઘટના છે એમ તમે આપણી સાદી ભાષામાં કહેવાય આ શું છે તો કે આ વિઘ્ન સંતોષી પ્રશ્ન છે ને આ વિઘ્ન સંતોષી પ્રશ્નનો જવાબ આપણને મેળવવાનો કીધો હું શું કામ આ પ્રશ્નને વિઘ્ન સંતોષી કહું છું તો કે એકનું સારું થતું હોય છે ને એ બીજું નહીં જોઈ શકે અને જો બીજાનું સારું થતું હોય છે ને તો એ પેલો નહીં જોઈ શકે એટલે કે જો પહેલી વસ્તુ ઓર્ડર થશે તો એને બીજી વસ્તુ ઓર્ડર કરી જ નહીં શકે અને જો એ બીજી ઓર્ડર વસ્તુ કરશે તો એ પહેલી વસ્તુને ઓર્ડર કરી શકશે ને ઇન શોર્ટ બે વસ્તુ એક સાથે ઓર્ડર થશે નહીં આને કહેવાય આપણી સાદી સિમ્પલ ભાષાની અંદર વિઘ્ન સંતોષી ઘટના શું આને કહેવાય આપણી સાદી સિમ્પલ ભાષાની અંદર વિઘ્ન સંતોષી ઘટના હવે આજે આપણે છેલ્લી લીટી થઈશ ને શું કીધું છે એણે
के पिज़्ज़ा के कोल्ड ड्रिंक माथी कोई पण एक वस्तु ऑर्डर करे इने आपणे नाम आपवुं पड़शे। तो ए नाम आपुं छुं सी बराबर पिज़्ज़ा के कोल्ड ड्रिंक माथी फक्त एक वस्तु ऑर्डर करे ते घटना शू? तो के पिज़्ज़ा के कोल्ड ड्रिंक माथी फक्त एक वस्तु ऑर्डर करे ते घटना नाम आपू। हवे जे लखू ने वस्तु ई जराक जोजो अने हूँ आखो दाखलो केवी रीतना बनावूँ ने ई जराक समझवानो प्रयत्न करजो। पहला मैं बे लीटी वाँची एनी उपरथी जे वस्तु आपने मेळी थी ई मैं अहीं बोर्ड उपर लखी नाखी ए बधाने नाम अहीं आपी दीधा ए बी ने ए योग बी। पछी छेली लीटी वाँची जे आपणो मूळ प्रश्न छे ए वाँचो अने ए प्रश्नने आधारे मैं एक घटनाने नाम आपी दीधुं जेम आपणे दर वखते घटनाने नामकरण विधि करता होईए छीए एवी रीतना नामकरण विधि करी नाख्यो। હવે તો કે હવે જે લખું છું ને એ આનું અર્થઘટન લખું છું। આજે આપણે વસ્તુ લખી ને કે પિઝા કે કોલ્ડ ડ્રિંકમાંથી ફક્ત એક વસ્તુ ઓર્ડર કરી શકે તે ઘટના, હવે આનો અર્થ શું થયો એ હું લખું જોજો અહીંયા। પિઝા ઓર્ડર કરે એટલે કે ઘટના એ ની વાત છે, પિઝા ઓર્ડર કરે તો ઘટના એ બને તો કોલ્ડ ડ્રિંક, કોલ્ડ લખું જ ખાલી કોલ એટલે કોલ્ડ ડ્રિંક, કોલ્ડ ડ્રિંક ઓર્ડર ન કરે એટલે કે કોલ્ડ ડ્રિંક નહીં બને મગાવી શકે। તો જો અહીંયા હું જે લખું જોજો પી ઓફ બી ડેસ, શું કામ પી ઓફ બી ડેસ? આ તો શું છે પી ઓફ બી? શું છે? કોલ્ડ ડ્રિંક ઓર્ડર કરે એની સંભાવના, પણ માની લો કે એ પિઝા ઓર્ડર કરી નાખે તો એ કોલ્ડ ડ્રિંક ઓર્ડર કરી શકે નહીં। તો પી કોલ્ડ ડ્રિંક ઓર્ડર ન કરી શકે તો એની માટે સાંકેતિક ભાષા શું લખવી પડે? તો કે એની પૂરક ઘટના, વિરુદ્ધ ઘટના, વિરુદ્ધ ઘટના લખતા હોઈએ ત્યારે અહીંયા શું થઈ જાય? ડેસ્ક લખવો પડે। અથવા આવું બને, શું બને? તો કે પિઝા ઓર્ડર ન કરે, પિઝા ઓર્ડર ન કરે તો સાંકેતિક ભાષામાં શું થાય? પી ઓફ એ ડેસ્ક, ઓર્ડર કરે એની માટે શું છે? તો કે પી ઓફ એ, પિઝા ઓર્ડર ન થાય તો એની માટે સાંકેતિક ભાષા એ ડેસ્ક। તો કોલ્ડ ડ્રિંક ઓર્ડર કરે, કોલ્ડ ડ્રિંક ઓર્ડર કરે તો પી ઓફ બી। જો મેં બહુ વ્યવસ્થિત રીતના જોવો ઓલી બાજુ મેં શું લખ્યું છે, પેલા ઘટનાને નામ બનાવ્યું કે પિઝા કે કોલ્ડ ડ્રિંકમાંથી ફક્ત એક વસ્તુ ઓર્ડર કરે એનો અર્થ શું થાય એ મેં જો નીચે બે પોઈન્ટમાં લખીને આપ્યો, એ જ અગત્યના છે જે નીચે મેં બે પોઈન્ટમાં લખીને આપ્યું છે ને એ શું? તો કે પિઝા ઓર્ડર કરે અને સાંકેતિક ભાષામાં શું કહેવાય? તો કે પી ઓફ એ, પિઝા ઓર્ડર કરેની સંભાવના એ આપણને આપી છે કેટલી? તો કે 0.63। તો કોલ્ડ ડ્રિંક ઓર્ડર નહીં કરી શકે, બરાબર? કોલ્ડ ડ્રિંક ઓર્ડર કરે એને આપણે પી ઓફ એ કે સોરી પી ઓફ બી કહેવાય, તો કોલ્ડ ડ્રિંક ઓર્ડર ન કરે એને પી ઓફ બી ડેસ્ક કહેવાય। આપણે જાણીએ છીએ પ્રમાણે પૂરક ઘટના કે વિરુદ્ધ ઘટના। અને પછી તો કે બીજું ઓપ્શન એ છે, તો કે પિઝા ઓર્ડર ન કરે અને કોલ્ડ ડ્રિંક ઓર્ડર કરે। ખાલી તમારે ધ્યાનમાં એ લેવાનું છે કે આ જો મેં સાંકેતિક ભાષા મેં જે લખી છે ને એ ધ્યાનમાં લેવાની છે, અને અહીંયા જે મેં આ ઘટનાનું જે મેં
अर्थघटन कर्युं ने ए तमारे ध्यान में रहेवानुं छे। आ उपरना जे वाक्य लिखा छे तो चोपड़ीना वाक्य छे अने नीचे जे वाक्य लिखा छे ई शुं छे तो के आ चोपड़ीना वाक्यनुं अर्थघटन छे। एणे चोपड़ी एवुं कीधुं छे के फक्त बेमांथी एक ज वस्तु ओर्डर करवानी तो केम परिस्थिति बनशे तो के पिज़्ज़ा ओर्डर थाय तो कोल्ड ड्रिंक आपोआप ओर्डर नहीं थाय अथवा तो कि पिज़्ज़ा ऑर्डर न करो तो तमे कोल्ड ड्रिंक ऑर्डर करी शको। आने कहेवाय तमारो विघ्न संतोषी घटना। आवा बे दाखला छे, पहेलो दाखलो अहीं गणूश, बीजो दाखलो गणावीश, बराबर। तो हवे हवे जे लखवी जोजो पी ऑफ सी, कारण के नाम आपणे सी आप्युं छे अने हवे जे अहीं बे लीटीमां लखूं छुं ने एने हुं सांकेतिक भाषामां लखूं तो जोजो पी ऑफ ए छेद बी डेस। ए छेद बी डेस कटले तो के ए बने बी न बने। अहीं हुं लिखू छे अथवा, अथवा एटले सरवाळो। हवे आ बीजी लीटी जुओ शुं थाय तो के पी ऑफ ए डेस छेद बी। आ पेलू, आ पेलू, आ बीजू, आ बीजू, आ त्रीजू, आ त्रीजू अने आ चौथू। तो आ चौथू पदने जरा ध्यानथी जुओ बधुं सरखुं ज थयुं अने वच्ચમાં ઓર છે એટલે અહીંયા મેં પ્લસની નિશાની કરી છે। જુઓ પીઝા ઓર્ડર થાય તો કોલ્ડ ડ્રિંક ઓર્ડર ન થાય અથવા પીઝા ઓર્ડર ન થાય તો કોલ્ડ ડ્રિંક ઓર્ડર થાય। જે અહીંયા મેં વર્ણનમાં લખ્યું છે ને એ મેં આપણી આંકડાશાસ્ત્રની ભાષાની અંદર મેં તમને સાંકેતિક ભાષામાં લખી દીધું। હવે તો કે હવે મેં સૌ પ્રથમ આ લેક્ચર શરૂ કર્યો હતો ત્યારે અમુક સૂત્ર લખાવ્યા હતા, આના સૂત્ર લખાવ્યા હતા અને આના સૂત્ર લખાવ્યા હતા, બરાબર। તો હવે હું લખું છું આનું સૂત્ર શું થાય તો કે આનું સૂત્ર આવું થાય, શું તો કે પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી પ્લસ, કારણ કે અહીંયા પ્લસ છે। હવે આનું સૂત્ર લખું છું શું થાય તો કે પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી, થાય કે ન થાય? થાય જ, સ્ટાર્ટિંગમાં જ મેં લખાવ્યું હતું આનું સૂત્ર અને આનું સૂત્ર, એટલે જ મેં લખાવ્યું હતું કે હવે આવનારા દાખલાઓની અંદર એ છ સૂત્રમાંથી કોઈ પણ સૂત્રનો ઉપયોગ ગમે ત્યારે થઈ શકશે। હવે એક પાછો પ્રશ્ન આવીને ઊભો રહ્યો છે, તમારી પાસે એ છેદ બી નથી, જુઓ તમારી પાસે ક્યાં એ છેદ બી છે? તો તમારે એ છેદ બી ગોતવા માટે કામ કરવું પડશે, શું તો કે આ સૂત્ર મૂકવું પડશે પી ઓફ એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી છે ને, ગોતવું પડશે ને। તો પી ઓફ એ યોગ બીની કિંમત તમારી પાસે છે 0.88 ઇઝ ઇક્વલ ટુ ના ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એની કિંમત તમારે આપેલી 0.63 પ્લસ પી ઓફ બીની કિંમત એ તમારી પાસે છે કેટલી 0.54 માઇનસ પી ઓફ એ છેદ બીની કિંમત નથી। હવે તો કે જે બાબત ગોતવી હોય એ કોઈ દિવસ માઇનસમાં રખાય નહીં, એટલે એને લઈ આવો ડાબી બાજુ અને આ 0.88ને લઈ જાઓ જમણી બાજુ, તો શું થાય? આવું કંઈક થાય કે નહીં? પી ઓફ એ છેદ બી બરાબર 0.63 પ્લસ 0.54 માઇનસ 0.88, તો કરી જુઓ સરવાળા બાદબાકી 0.63 પ્લસ 0.54 માઇનસ 0.88 તો પી ઓફ એ છેદ બી ઇઝ ઇક્વલ ટુ 0.39 વધે। આની જરૂર છે આપણે આ બંને સૂત્રની અંદર। જો આખો દાખલો કેવી રીતના બનાવ્યો હોય તો જુઓ તમે, એક પછી એક, એક પછી એક વસ્તુ સમજાવતો ગયો છું,
અને જેની જેની જરૂર પડી એ વસ્તુ ગોતતા ગયા છીએ. હવે આપણી પાસે બધું છે તો મૂકી દો સૂત્રની અંદર. તો કે ભાઈ પહેલા પી ઓફ એ 0.63 માઇનસ એ છેદ બી 0.29 તો આ 0.29 વચમાં પ્લસ તો આપણાય પ્લસ. પી ઓફ બી કેટલો તો કે 0.54 તો 0.54 માઇનસ એ છેદ બી એ તો એ જ છે આપણે પા 0.29 તો 0.29 કરી નાખો પહેલા બાદ બાકી. તો 0.63 માઇનસ 0.29 તો 0.34 વધ્યા પ્લસ આની બાદ બાકી કરી નાખો 0.54 માઇનસ 0.29 તો 0.25 વધે. અને હવે આ બેનો સરવાળો કરી નાખો તો જવાબ આવે આપણો 0.59. આ આવ્યો પી ઓફ સી. હવે તમારો જે સંભાવનાનો જવાબ આવ્યો એ જવાબ એવું નક્કી કરે કે કોલ્ડ ડ્રિંક કે પીઝામાંથી કોઈ પણ એક જ વસ્તુ ઓર્ડર કરી શકે તેની સંભાવના છે 0.59. એટલે મેં કીધું હતું આ વિશિષ્ટ પ્રકારનો દાખલો છે. આ દાખલાની અંદર વિશિષ્ટતા શું છે ખબર? આ દાખલાની અંદર એવું નથી કીધું કે ઓછામાં ઓછી એક વસ્તુ ઓર્ડર કરે તેની સંભાવના મેળવો. આ દાખલાની અંદર એવું નથી કીધું કે બંને વસ્તુ ઓર્ડર કરે તેની સંભાવના મેળવો. આ દાખલાની અંદર એવું નથી કીધું ચોખવટપૂર્વક કે ખાલી પીઝા ઓર્ડર કરે તેની સંભાવના મેળવો. આ દાખલાની અંદર એવું ચોખવટથી નથી કીધું કે ખાલી કોલ્ડ ડ્રિંક ઓર્ડર કરે તેની સંભાવના મેળવો. આ દાખલો એટલે વિશિષ્ટ પ્રકારનો છે કે આ દાખલામાં એવું કીધું છે કે પીઝા કે કોલ્ડ ડ્રિંકમાંથી કોઈ પણ એક જ વસ્તુ ઓર્ડર થવી જોઈએ. ઓછામાં ઓછી એક ઓર્ડર કરો કે વધુમાં વધુ એક ઓર્ડર કરો એવું કીધું નથી. પીઝા કે કોલ્ડ ડ્રિંકમાંથી ઓછામાં ઓછી એક જ વસ્તુ ઓર્ડર થવી જોઈએ. આવી ઘટનાને આપણી સાદી સિમ્પલ ભાષામાં વિઘ્ન સંતોષી ઘટના કહેવાય. તો કે એ ઘટના બને તો એ બીને બનવા જ ન દે, અને જો બી ઘટના બને તો એ એને બનવા જ ન દે. કોઈ પણ એક જ વસ્તુ બનવી જોઈએ એનો જવાબ આવ્યો આ 0.59. આ એટલે વિશિષ્ટ પ્રકારનો દાખલો છે. હવે આ લેક્ચર મોટો થઈ ગયો છે. આવો દાખલો તમારો મુખ્ય સ્વાધ્યાય એકની અંદર આપ્યો છે. એ પણ આની જેમ જ વિઘ્ન સંતોષી દાખલો છે. તો એ આના પછીના લેક્ચરની અંદર ગણી નાખશું. એટલે બે જ દાખલા છે આવા, અને એ બે દાખલા એક પછી એક લાઇનમાં થઈ જાય એટલે આપણને આ વિઘ્ન સંતોષી પ્રકારના દાખલાઓ ગણતા આવડી જાય. તો આજના આ લેક્ચરની અંદર આટલું જ, અને પછીના લેક્ચરમાં મળશું ત્યારે આવો જ દાખલાથી શરૂઆત કરશું લેક્ચર, અને પછી આગળના જે દાખલા જોશું. ત્યાં સુધી આભાર.